લોબોલું ઉનાળાની સિઝનની કેરી જે આંબા ઉપર આવતી હતી તે આંબા પર જ 2 મહિનામાં ફરી મોર આવ્યો. ફરીથી કેરી લાગતા વાડીના માલિક આશ્ચર્યચકિત થયા. લુણાવાડાથી સંતરામપુર રોડ પર આવે બાપુજી ભગવાનની વાડી તરીકે ઓળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેસરીઓ આવી. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કુદરતનો કમાલ કે કળિયુગનો પ્રભાવ પણ કહી શકાય. ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ ઉપર થયેલી અસર તો નથી ને? રોહિતભાઈ ભટ્ટ કે જેઓ વાડીના માલિક છે તે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું છે, આના પહેલાં મારી આટલા વર્ષની ઉંમરમાં કોઈ પણ દિવસ વર્ષમાં 2 વાર કેરીઓ આવી હોય તેવું જોયું નથી અને સાંભળ્યું પણ નથી. આંબા ઉપર 2 જ મહિનામાં ફરીવાર કેરી લાગી છે તો આ કેવી રીતે, કેવા પ્રકારની કેરી કહેવાય અને તે ખાવાલાયક છે કે નહીં તેની તપાસ કરવાનો છું. અહીંયા અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલી વાર સખત વરસાદની અંદર પહેલી વાર બીજી વાર આવતી કેરીઓ જોઈ આંબા ઉપર. ઉનાળાની કેરીઓ ઉતારી અને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે. અને એ નવાઈ છે કે આટલા 2 જ મહિનામાં પાછી ફરીથી કેરીઓ કેવી ઉગી એની ઉપર. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો, આ અમારી જમીન છે એ વડીલો પાર્જિત છે. તો શું આ કે ફળ ખાવાલાયક છે કે નહીં આ સિઝન? એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આ રીતના બે વખત આવતું ફળ કેવું છે એ શંકા લાગી, એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે અને શું છે. કારણ કે આવી રીતના 2 ને 3-3 વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર, આ ખરેખર કેરીની તત્વો કેવા છે અંદર એ જાણવું છે મારે. આપનું નામ? રોહિત ભટ્ટ. અમીન કોઠારીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહીસાગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.